સુરતમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દિવાળીએ ખાનગી લક્ઝરી બસના ચાલકો દ્વારા ભાવ વધારો ન કરવામાં આવે તે સૂચના આપ્યા બાદ સુરતમાં ખાનગી લક્ઝરી બસ એસોસિએશનના પ્રમુખે નિવેદન આપ્યું હતું અને કોઈ ભાવ વધારો કરાના ન હોવાનું જણાવ્યું હતું. દિવાળી સમયે મોટી સંખ્યામાં લોકો પોતાના માદરે વતન જતા હોય છે ત્યારે સરકારી બસો સાથે ખાનગી લક્ઝરી બસોનું પણ ઉપયોગ થતો હોય અને દિવાળી સમયે ખાનગી લક્ઝરી બસના સંચાલકો ભાવ વધારો કરતા હોવાની બહુ મોટી છે. આ વખતે સુરતના ઓળખસમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં ભારી મંદી જોવા મળી રહી હોય જેને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખાનગી લક્ઝરી બસના સંચાલકોને ભાવ વધારો ન કરવા સૂચના અપાઈ હતી. તો ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ખાનગી લક્ઝરી બસના સંચાલકો ભાવ વધારો ન કરે તે માંગ કરાઈ છે. તમારે સુરતમાં ખાનગી લક્ઝરી બસ એસોસિએશન પ્રમુખે નિવેદન આપ્યું હતું. ખાનગી લક્ઝરી બસોના ભાડામાં કોઈ જ વધારો કરાના ન હોવાનું સાથે ગત વર્ષે જેટલું જ ભાડું રાખવાનું જણાવ્યું છે. એકચ્યુઅલી લક્ઝરી બસના ભાડા વધવાના જ નથી, કારણ કે હીરામાં મંદી ચાલે છે, કાપડમાં મંદી છે અને ડીઝલના ભાવ 92 રૂપિયા 93 રૂપિયા સુધી વધી ગયા છે. છતાં પણ ગયા વર્ષે જે લક્ઝરી બસના ભાડા લીધા હતા એ જ ભાડા આ વર્ષે પણ લેવામાં આવશે. કોઈ પણ પ્રકારનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી. આજકાલ દિવાળી આવતી હોય છે, અનેક ઓફિસો ખાતેથી જે ભાડા હોય છે તે ડબલ કરી દેવામાં આવતા હોય છે અને આગળ પણ આ પ્રકારે ઘટના સામે આવી છે, ત્યારે આ વર્ષે કઈ રીતે રહેશે? એકચ્યુઅલી ભાડા ડબલ થતા જ નથી, લોકોને સમજવામાં ફરક પડે છે. જે લક્ઝરી બસ દિવાળીમાં છેલ્લા 3 દિવસ રિટર્ન ચાલતી હોય, એટલે કે આખા સુરતના ટ્રાફિકને પહોંચી વળવા માટે તમામ લક્ઝરી બસોને રિટર્ન લાવવી પડતી હોય છે જે તે સ્થળે ખાલી કરીને, આવી લક્ઝરી બસોનું રિટર્નનો ખર્ચો ડબલ થતો હોય છે. એટલે સિંગલ સીટ જે હોય, સોફો જે કહેવામાં આવે, સિંગલ સોફાની અંદર 2 વ્યક્તિઓને બેસાડીને લઈ જવામાં આવે, એટલે કે 600 થી 700 રૂપિયા જે રનિંગ ભાડું ચાલે છે એ જ ભાડા પર હેડ પર વ્યક્તિ 700 થી 600 રૂપિયા ભાડું લેવામાં આવે. એટલે સ્વાભાવિક જોવા જઈએ તો એક સિંગલ સીટમાં 2 વ્યક્તિ બેસે તો 1200 થી 1400 રૂપિયા થાય અને ડબલનો સોફો હોય એમાં 4 વ્યક્તિ બેસે તો 1200 થી 2600 રૂપિયા થાય છે. એટલે લોકોને સમજવામાં ફરક પડે છે. બાકી ભાવ વધારો ક્યાંય થતો નથી. પર હેડ જો કોઈ 1400 રૂપિયા લેતું હોય, એક સિંગલ સીટના 1400 લેતું હોય તો આપ કહી શકો કે તમે ડબલ ભાવ કર્યા છે. એટલે ડબલ ભાડા થતા જ નથી. હર સંઘવીએ ખાનગી લક્ઝરી બસો માટે સૂચના આપી છે ભાડાને લઈને. હર સંઘવી હોમ મિનિસ્ટર છે અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પણ છે. એને ઈચ્છા પડે ત્યારે કોઈ પણ વસ્તુ ભૂલી શકે છે, એમાં અમે એને રોકતા પણ નથી. પરંતુ જે એમણે એક્શન લેવાની વાત કરી છે એમાં સદંતર એ ખોટા પડે છે, કારણ કે આ જે લક્ઝરી બસનો બિઝનેસ છે એ અમારું પોતાનું પેસેન્જર વાહન છે. એમાં સરકાર ક્યારેય ટેક્સમાં રાહત નથી આપતી, કોઈ સબસિડી નથી આપતી. જે લક્ઝરી બસો બને છે અમારા પૈસાની બને છે, પોતે રિક્સ લે છે અને ફાઇનાન્સ કરાવે છે, ફાઇનાન્સના હપ્તાઓ ભરે છે. માટે એમાં કોઈ ભાવ બંધારણ સરકારનું ચાલે જ નહીં. અને બીજી વાત એ કે અમારે પેરેલલ અમારી જેવો જ એક બિઝનેસ બીજો છે કે આપણે ફ્લાઇટ જે આપણા વિમાનો ચાલે છે એ છાસવારે જ્યારે બી ટ્રાફિક વધે છે, એનું પ્લેન ફૂલ થતું હોય છે ત્યારે બી ભાવ 3-3 ગણા કરી નાખે છે. દિવાળી ઉપર તમે ફ્લાઇટમાં જશો તો તમારે 3-4 ગણા ભાવ થશે. તો આવા સંજોગોની અંદર ક્યારેય કોઈ સરકારના અધિકારીઓ અથવા તો મંત્રીશ્રીઓ બોલ્યા નથી. સાથે સાથે વંદે ભારત ટ્રેન ચાલે છે, એમાં પણ સિસ્ટમ લઈ આવ્યા છે કે 1 સીટ લખાવો છો તો 80 રૂપિયા, 2 સીટ લખાવો છો તો 80 રૂપિયા, 5 સીટ લખાવો છો તો 85 રૂપિયા થઈ જાય છે અને તમે ગ્રુપમાં લખાવો છો એક સાથે તો તમારા 90 થી 100 રૂપિયા, એટલે કે એમાં પણ 15-20 ટકાનો વધારો થાય. એસટી બસમાં જોવા જઈએ તો એસટી બસ જે એક્સ્ટ્રા મૂકવામાં આવે છે એને પણ 1.5 ભાવ વધારો લેવામાં આવે છે. જે રનિંગ ભાડું હોય એમાં એક્સ્ટ્રા બસના 1.5 ભાડા લેવામાં આવે છે, કારણ કે એ ગાડીને રિટર્ન લાવવી પડતી હોય છે. એટલે આ બધું જે વાતો જે કરવામાં આવે છે તદ્દન ખોટી વાતો છે. વધુમાં ખાનગી લક્ઝરી બસ એસોસિએશનના પ્રમુખ દ્વારા એવું પણ કહેવાયું હતું કે લોકોને લક્ઝરી બસના ભાડામાં સિંગલ સોફા અને ડબલ સોફા લઈને ગેરસમજ થતી હોય છે, જેથી ભાવ વધારો લાગતો હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. અઝર કુર્સી સાથે અર્ષદ સેઠા.